પોરબંદરના કુતિયાણાના આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે અને અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. તો કુતિયાણાના થેપડા ઝાપા વિસ્તારમાં કમરસમા પાણી ભરાઈ ગયા છે. આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ, જાણે નદી છલકાણી હોય એ પ્રકારના દ્રશ્યો છે. પોરબંદરના કુતિયાણાના આસપાસમાં ભારે વરસાદને કારણે આ સ્થિતિ સર્જાણી છે. નાગેશ પરમાર અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જે નાગેશ, હાલ કુતિયાણામાં આ પ્રકારની સ્થિતિ છે, વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે, હાલ શું પરિસ્થિતિ છે? જીનાજી, પહેલા વાત જાણી દઉં કે છેલ્લા 3 દિવસથી કુતિયાણા શહેર અને ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના હિસાબે સમગ્ર વિસ્તાર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઘેર વિસ્તાર તો હંમેશા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ, પરંતુ આ વર્ષે કુતિયાણા શહેરમાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અને કુતિયાણા શહેરની જો મુખ્ય વિસ્તાર કહીએ તો રબાડી કેળા હોય, થેપડા ચાપા હોય, ભાદર ચાપા હોય, ચુનારી વાસ હોય, જૂના પ્લોટ હોય, ખારીજાર ચોક હોય, આ તમામ વિસ્તારોમાં ગળાડોબ સુધીના પાણી ફરી વળ્યા છે. હાલ આપણે જે સ્થળ ઉપર છે એ થેપડા ચાપા વિસ્તારનો સ્થળ છે, કે જ્યાં પણ કમરસૂપ સુધી પાણી છે, ઘરોના અંદર પાણી ગરી ગયા છે, લોકોને ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે. શું કહેશો, કેવું પાણી આવ્યું છે? પાણી અત્યારે અમારે જોઈ લો, અત્યારે તમારે હાલને તમે જો એટલે સત્ય સત્ય છે, તમારા ઘરની અંદર કેટલું હશે? કુતિયાણા ભરડીયા વણકરવાસની અંદર જો જો અત્યારે અમે ત્યાં દુકાને આવ્યા છે, તો અત્યારે દુકાનમાં પણ જો કેમ કઈ રીતના પરિસ્થિતિ છે જોઈ લો તમે. કેટલા વર્ષથી પાણી આવે છે? 3-4 દિવસ ત્યારે વર્ષો વર્ષ ઓલરેડી પાણી આવે છે, કોઈ જોવાય નથી આવતું, કોઈ પણ જોવો નથી આવે, એ બસ આમ કરીને આવે છે કે અમને મત આપો અમને મત આપો, પણ મત લેવા વાળા તો ઓકે લઈ જાય છે, પણ રિટર્ન શું થાય છે ને એ કોઈ જોતું નથી. તંત્ર દ્વારા કોઈ મદદ મળે નહીં, કોઈ નહીં. આ ઓલરેડી મામલતદારને કેવું જોઈએ કે ભાઈ અલર્ટ રહેજો, તો આ છોકરા જેટલા રખડે નહીં એટલા કોઈ રખડે નહીં, કોઈ મામલતદારનું વાયક આવતું નથી. ઓકે, આ પાણી આવે છે તો ક્યારે ઉતરે છે, કેટલું નુકસાન? 3-4 દિવસ ઓલરેડી રહી. હા, તો ત્યાં સુધી અમારે શું કરવું? અમારે બાયડી બાર છોકરાઓને ક્યાં લઈ જાવ? અમારા ઘરની અંદર કડે કમરે કમરે પાણી હોય, પણ કોઈ આવતું છે નહીં. તંત્ર કોઈ આવતું નથી, તંત્ર દ્વારા કોઈ જાતની જાણકારી દેવામાં નથી આવતી, જેના હિસાબે ખૂબ મોટો પાણી જે વિસ્તાર છે આ ગરકાવ થઈ જાય છે, કારણ કે કમરડોદ સુધીના પાણી હોય છે, સમગ્ર વિસ્તાર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય છે. આ જ રીતે ઘેર વિસ્તારમાં જઈએ, કારણ કે અત્યારે કુતિયાણાની ભાદર નદી ગાંડી તૂર બની છે, ઉપરવાસમાં ભારે વરસાદ છે. કુતિયાણા શહેરમાં છેલ્લા 3 દિવસમાં 25-થી વધુ વરસાદ પડતા સમગ્ર નદીઓ છે જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ ગઈ. જેમ જેમ આપણે આગળ જઈએ તેમ તેમ અલગ અલગ વિસ્તારોની અંદર આટલા ગળાડોબ પાણીમાં જોવા મળી રહ્યું છે. કુતિયાણા શહેરની સમગ્ર વિસ્તાર છે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, પણ તંત્ર દ્વારા કોઈ જાતનો જે પાણીનો નાગેશ, આ અલગ અલગ અમે વિસ્તારના દ્રશ્યો બતાવશો, કેવું પાણી ભરાણું છે અને હાલ સ્થિતિ કેવી છે, ગ્રામજનોને કેટલી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ગ્રામજનોને ખૂબ મોટી મુશ્કેલી, હું મારા પાછળના દ્રશ્યો દર્શાવીશ કે દુકાનો હોય, ઘર હોય, મકાન હોય, સમગ્ર વિસ્તાર છે એ પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે. ક્યાંય પણ અત્યારે જે વિસ્તાર દરવાજાઓ છે એના આવી ગયા છે, ઘરોની અંદર પાણી આવી ગયા છે. કેમ કે હજી આપણે આગળ જઈએ તો આના કરતાં પણ નિકટ પરિસ્થિતિ સર્જાય એવી છે, કારણ કે આપણે જે રસ્તા ઉપર ઉભા છે એ કુતિયાણાનો મુખ્ય માર્ગ છે. આ રસ્તા ઉપરથી કચ્છે તમામ સરકારી કચેરીઓ અને શહેરનો મુખ્ય માર્ગ ઉપરથી જવાનો રસ્તો છે. આ જ વિસ્તાર ઉપર ભાદર નદીના અત્યારે 4-5 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા છે. જી, અમારી સાથે જોડાવા બદલ આભાર. તો કુતિયાણા શહેરના દ્રશ્યો કે જ્યાં પાણી ભરાણા છે.